વધારે સમય નથી લેતો અને વિનંતી કરું છું. અમારા આમંત્રણને માન આપીને આવ્યા એને માટે અમે ખૂબ આભારી છીએ. નિરંજનભાઈ, મુરાબી ધીરુભાઈ, હિનાબેન, નીતિનભાઈ, અન્ય મુરબ્બીઓ અને મિત્રો તથા કવિતા રસિક સંતારીઓ અને સજ્જનો, ગુજરાતી ભાષાનું સૌંદર્ય શું છે એ માણવું હોય તો ક્યાં જશો? ગુજરાતી ભાષાનું ગૌરવ શું છે એ જાણવું હોય તો ક્યાં જશો? વિધાનસભામાં જશો? માણેક ચોકમાં જશો? ના, એ માટે તમારે પાંચમી સદીમાં, પંદરમી સદીમાં જવું પડશે. નરસિંહ મહેતા પાસે જવું પડશે. તમારે સોળમી સદીમાં જવું પડશે. મીરા પાસે જવું પડશે. તમારે સત્તરમી સદીમાં જવું પડશે. આગ પડશે દયારામ પાસે જવું પડશે. પંદરમી થી ઓગણીસમી સદી, પાંચ સદીઓ, એમાં પાંચ મોટા ગજાના કવિઓ થયા. એ ગુજરાતી ભાષાનું પરમ સદભાગ્ય છે. એટલું જ નહીં પણ આ પ્રત્યેક કવિની કવિતામાં એમના વસ્તુ વિષય અને શૈલી સ્વરૂપમાં ભિન્નતા છે, મૌલિકતા છે, ક્યાંય પુનરાવર્તન નથી. નરસિંહના ગહન ગંભીર જ્ઞાનના પદો, મીરાના સહજ સરળ ભક્તિના પદો, અખાના એરણ પરના ધણના ઘા, પ્રેમાનંદની માણનો રણકો અને દયારામની બંસરી, નરસિંહમાં કરતાલના તાલ સંભળાય છે, મીરાના મંજીરામાં સંગીત સંભળાય છે, અખાના ગણના ઘામાં અથોડાના ઘા સંભળાય છે, પ્રેમાનંદમાં માણનો રણકો સંભળાય છે, દયારામમાં બંસીનો બોલ સંભળાય છે. આ વૈવિધ્ય એ ગુજરાતી ભાષાનું સદભાગ્ય છે. ગોવર્ધનરામ અને ગાંધીજી આ પાંચ કવિઓના વારસો છે. તમે ને હું જે ગુજરાતી ભાષા બોલીએ છીએ એ સૌ એમના વારસો છીએ અને આપણે સૌ એમના ઋણી છીએ. એટલે આજે આ પ્રસંગે આપણે એનું સ્મરણ કરીશું અને થોડુંક બને એટલું ઋણ ચૂકવીશું, એમનું પઠન કરીને, એમનું પઠન સાંભળીને, એમના વિશે થોડીક વાત કરીને, એમને એમનું થોડુંક તર્પણ કરીશું. આજે નરસિંહે પાંચ આત્મકથનાત્મક કાવ્યો રચ્યા છે. વિવાહ, મામેરું, ખૂંડી, હાર, પવિત્ર પ્રસંગ અને જારીના પદ. એમાં મામેરુમાં પ્રથમ બે પંક્તિમાં એમને આરંભ કર્યો છે આત્મકથાનો. ગામ તળાજામાં જન્મ થયો, જૂનાગઢથી થોડેક માઇલ દૂર તળાજામાં 1408માં નરસિંહનો જન્મ, 1480માં માંગરોળમાં એમનું અવસાન, 72 વર્ષનું એમનું આયુષ્ય. પછી કે છે, ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ મૂર્ખ કહીને મેણું દીધું. ભાભી અને મૂર્ખ કહીને મેણું, એમાં સૂચન એ છે કે એમના માતા પિતાનું નામ ઉપલબ્ધ નથી. તળાજામાં એમના મોટા ભાઈને ભાભીની સાથે તેઓ રહેતા હતા. 20-22 વર્ષનું વય હતું. માણેકબાઈ સાથે લગ્ન થઈ ચૂક્યું હતું. સામરસાનો જન્મ, પુત્રનો જન્મ થઈ ચૂક્યો હતો. માણેકબાઈ સગર્ભા હતા. એક બીજું સંતાન આવવાનું હતું અને આ ભાઈ કશો ઉદ્યમ કરતા નહોતા. કોઈ વ્યવસાય નહોતો, કોઈ અર્થોપાર્જન કરતા નહોતા, કોઈ ભરણ પોષણનું સાધન ન હતું. તો આખું ગામ મૂર્ખ કે આવી વ્યક્તિને, તો ભાભી તો કે જ ને સંયુક્ત કુટુંબમાં રહેતો.
ત્રણ જીવ હતા અને ચોથો આવવાનો હતો, એટલે મૂર્ખ કહીને મેણું માર્યું. તો શું થયું પરિણામે? એટલે આગળ કહે છે, હવે વિવાહમાં આ બધી વિગતો આવે છે. મામેરામાં આરંભ કર્યો બે પંક્તિમાં, પછી આ આખું વિગતવાર કાવ્ય એમણે સામરસના વિવાહમાં આરંભમાં કર્યું છે. સાત પદોમાં મરમ વચન કહ્યા હુને ભાભીએ, તે મારા પ્રાણમાં રહ્યા વળુંદી. બહુ તીવ્ર ક્રિયાપદ વાપર્યું છે, મારા હૃદયને વલોવી નાખ્યું, વળુંદી રહ્યા. વચન વાગ્યું, એવું વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માહે જઈ પૂજન કીધું. ઉદાસીનતા તો હતી, ઉદ્યમ નહોતો, ગૃહત્યાગ કર્યો, એટલા એ સંવેદનશીલ હતા. આ પુત્રના લક્ષણ પારણામ છે. ઉદાસીનતા સામાન્ય જે આપણા વ્યવહારો હોય છે, મારા ને તમારા જેવાના, એના પ્રત્યે તેઓ ઉદાસીન હતા. ભવિષ્યમાં નરસિંહ થવાના હતા ને, હજી તો કશું થયું નથી, જે થવાનું છે હવે થવાનું છે, જે થવાનું છે તે આ મેણાના પ્રતાપે, એના પરિણામે. અને સંવેદનશીલતા એનો અર્થ એ કે આ ઉદાસીનતા અને સંવેદનશીલતા એ એમના બે ક્વોલિફિકેશન છે નરસિંહ થવા માટેના, એની પાત્રતા છે. એ ક્યાં ગયા ગૃહત્યાગ કરીને? એક અપૂજ શિવ લિંગ હતું, શિવાલય હતું, અપૂજ હતું, એટલે કોઈ ભક્તની ત્યાં અવર જવર નહોતી, એટલે એક કામ થતું ને પરમ શાંતિ હતી. કારણ કે કોઈની અવર જવર નહોતી, અપૂજ હતું, એટલે પગરોનો પણ અવાજ નહોતો ત્યાં એમણે સાત દિવસ વ્યતીત કર્યા અને ધ્યાન ધર્યું. અને એ ધ્યાન એવું ધર્યું કે પાછા આવ્યા ત્યારે આંતરજીવનમાં આમૂલ પરિવર્તન થઈ ગયું હતું, પોતે પોતાને ઓળખી ન શકે એવાથીને પાછા આવ્યા. હવે આજે કંઈક થયું એમને, એ પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન થયું એમને, ધ ડિરેક્ટ નોલેજ ઓફ ગોડ એમ કહેવાય છે અંગ્રેજીમાં, પ્રત્યક્ષ જ્ઞાન પરમેશ્વરનું. એ હકીકત છે કે આ શિવાલયમાં એમને આ અનુભવ થયો. હવે કહેવું કઈ રીતે? મને કંઈક થયું એમ કે તો કંઈ કહેવાતું નથી. મને કંઈક થયું તો શું કહેવા? આ અનિર્વચનીય છે અનુભવ, શબ્દાતીત છે, એ કાવ્ય તરીકે જ કહી શકાય, એ રૂપકથી જ કહી શકાય. એટલે એમણે અંતે આ સાત પદને અંતે એનું શીર્ષક આપ્યું છે, સાચું કે સ્વપ્ન. આ જે દર્શન થયું એમને એ સાચું હતું, પણ હવે જે રૂપક કર્યું, જે હું એનું પઠન કરવાનો છું, એ સ્વપ્ન હતું, એ રૂપક હતું, એ કાવ્ય હતું. એ કહેવાની રીત છે કે મને શું થયું, એટલે એમને રૂપક કર્યું છે. તો શું થયું કે છે? સાત દિવસ ત્યાં હતા, શિવ પ્રસન્ન થયા. શૈવ ધર્મી હતા ને, નાગર હતા ને, એટલે શિવ પ્રસન્ન થયા. એ શિવે આવીને કહ્યું કે તને જે પ્રિય હોય હું પ્રસન્ન થયો છું તારા તપથી, તને જે પ્રિય હોય તે માગ હું તને આપીશ. નરસિંહ થવાના હતા ને આ તો, એટલે નિષ્પૃહ હતા. એટલે મને જે પ્રિય હોય તે નહીં, પણ તમને જે પ્રિય હોય તે મને આપો એમ એમને શિવને કહ્યું. એટલે શિવે શું કહ્યું? મને તો કૃષ્ણ પ્રિય છે, એ કે તો મને કૃષ્ણ આપો. એટલે શિવ એમને દ્વારકા લઈ ગયા. એટલે આપણે જે જઈએ છીએ દ્વારકા નહીં, હા, એ પછી એમણે જોઈશું. આપણે એ કૃષ્ણ પાસે લઈ ગયા, પરિચય કરાવ્યો કે આ મારો ભક્ત છે, હું એને લાવ્યો છું, એને મને એમ કહ્યું છે તમને પ્રિય હોય તે મને આપો, એટલે મેં વચન આપ્યું છે, એટલે હવે હું તમને સોંપું છું અમારો ભક્ત. એમ કહીને શિવ ચાલી ગયા. બે વાર કહ્યું છે મને હાથ પકડીને લઈ ગયા અને મારે માથે હાથ સ્થાપ્યો. આ રૂપક છે બધું, શિવ કૃષ્ણ દ્વારિકા રૂપક છે, આ કહેવાની રીત છે મને કંઈક થયું. તો આ બધું વિગતવાર રૂપકથી, ધ્વનિથી, વાચ્યાર્થ તો કહેવાય એમ નથી કે કેવું તો આટલું જ કહ્યું મને કંઈક થયું છે,
જે ન કહ્યા બરોબર છે. એટલે આ એક સુંદર કાવ્ય એમણે રચ્યું છે પોતાના અનુભવ વિશે. કોઈ કવિએ રચ્યું નથી, એક નરસિંહ જ રચ્યું છે પોતાના. મીરાએ રચ્યું છે, એની વાત આપણે પછી કરીશું. તો પછી કૃષ્ણ એમની આજ્ઞા આગતા સ્વાગતા કરી. એક માસ કે ત્રણ માસ તેઓ ત્યાં રહ્યા, એમને અખંડ રાસનું દર્શન કરાવ્યું વગેરે વગેરે વગેરે. અને રુક્મિણી પાસે લઈ ગયા. રુક્મિણીએ કહ્યું કે મને તો મૃત્યુ લઈ લોક જોવાની હોશ છે, એટલે તમારા પુત્રનો જ્યારે વિવાહ થાય ને ત્યારે મને કંકોત્રી મોકલજો. એટલે એટલે કે આ વચનથી તમને બાંધું છું, હું જરૂર મોકલીશ, તમારે આવવું પડશે. આ પહેલેથી તૈયારી કરી રાખી છે, જે પછી થવાનું હતું ને સંકટોમાં જે સહાય થવાની હતી એની આ પહેલેથી તૈયારી કરી છે. તો આમાં એક સૂચન એ છે કે શૈવ ધર્મી નરસિંહ એ વૈષ્ણવ ધર્મી થયા. હવે નાગરો માફ ન કરે, એમને માફ કરે તો જ નવાઈ. તો હવે શું કરવું? એટલે આ કાવ્ય એનો ઉત્તર છે કે કોઈ નાગર પૂછે એમને કે વાહ વાહ વાહ, એને કહ્યું છે પછીથી એનું કાવ્ય વાંચવાનું છું. અમે એવા એવામાં આવે છે, એ ઉપાલમ જે કરેલો છે એક નાગરે, તેની વાત પછી કરીશું આપણે. તો કોઈ નાગર પૂછે કે અરે શું તમારા ઢંગ છે, આ તો શું રંગ છે તમારા, શૈવ ધર્મી થઈને તમે આવું ધર્માંતર કર્યું, વૈષ્ણવ થઈ ગયા, એટલે કે મને શું પૂછો? તો તમારા શિવને પૂછો ને, એ જ મને કૃષ્ણ પાસે લઈ ગયા હતા, એમને પૂછો, એમને જ કૃષ્ણ પ્રિય છે, મને શું કા પૂછો છો? એટલે એમણે આગોતરો ઉત્તર આપી દીધો છે. આખી જિંદગી નાગરોએ એમને ત્રાસ આપ્યો છે, અને કારણે ધાર્મિક ત્રાસ અને બીજો સામાજિક ત્રાસ નિર્ગંધતાને કારણે, એની બધી વાત પછી આત્મકથાના કાવ્યોમાં કરેલી છે એમણે. હવે થયું શું એનું પરિણામ, એના બદલે થોડું વિગત એમણે વર્ણન કરેલું છે. આ તો કથન છે, પણ હવે આંતરજીવનમાં જે આમૂલ પરિવર્તન થયું એને માટેના એમને થોડાક ઉદ્ગારો કર્યા છે. તો ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તક કર ધર્યો મુગ્ધ જાણી અચેત ચેતન થયું. હું જે જળ હતો, આળસુ હતો, નિરુદ્યમી હતો, જે અચેતન હતો તે ચેતન થયો. ભવતણો અગ ગયો, મારી બધી મલિનતા ચાલી ગઈ. સૂતી ઉઠી, જે નિદ્રિત હતી મારી વાણી એ ઉઠી જાગૃત થઈ. સૂતી ઉઠી મારી આદ્ય વાણી, તમને જે વલ્લભ હોય કઈ સુલભ આપો, પ્રભુજી હુને દયારે આણી. પછી કે છે, જોજો ભાઈઓ મારું ભાગ્ય મોટું, કીડી હતો તે કુંજર થયો. આ અનુગ્રહથી, આ કૃપાથી, શિવ અને હર અને હરિની, શિવ અને કૃષ્ણની કૃપાથી, એના અનુગ્રહથી હું કીડી હતો તે કુંજર થયો, અલ્પમતી હતો તે મહામતી થયો. પોતે જ કે છે આ બધું, પણ પોતે યશ નથી લેતા, યશ બધો કૃષ્ણને આપ્યો છે. એક યશ બધો એમણે શિવને આપ્યો છે. એટલે કે છે, કીડી હતો તે કુંજર થઈ ઉઠ્યો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોટ્યું. ભક્ત મારો મૃત્યુ લોકથી આવ્યો, કરો ને કૃપા એને દીન જાણી, એમ શિવે કહ્યું કૃષ્ણને, જે હું કહી ગયો. તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્ત કમલ મારે શીશ ચાપ્યો. રિદ્ધિ સિદ્ધિ રાજ્યનો ખપ નથી મારે, એક અનંત તારી ભક્તિ આચો. મેં કૃષ્ણને શું કહ્યું? એમને કહ્યું તને રિદ્ધિ સિદ્ધિ જે જોઈએ આપો, એમ કૃષ્ણએ કહ્યું. તો કે મારે એવું કશું જ જોઈતું નથી, મારે તો માત્ર હું તમારી અનંત ભક્તિ, આખી આ જીવનભર હું તમારી ભક્તિ કરું, એવો એવો આશીર્વાદ મને આપો. કષ્ટ પડે ત્યાં સહાય થાજો, બધું યોગક્ષેમ તમને સોંપ્યું, તમારે જવાબદારી, મારી નહીં, મારી જવાબદારી તમારી ભક્તિ કરવાની. કષ્ટ પડે ત્યાં સહાય થાજો, ગાઉં જશ તાહરા મધુરી વાણી. પછી અખંડ લીલા મારે નયને નિરખી, મને રાસ બતાવ્યો. આ રાસ છે ને એ પ્રતીક છે. જ્યોમેટ્રીમાં ધ મોસ્ટ પરફેક્ટ ફિગર ઇઝ ધ સર્કલ, માટે રાસ વર્તુલાકાર હોય છે. એટલે રાસ એ આખા વિશ્વનું પ્રતીક છે, એટલે મને આખા વિશ્વનું દર્શન કરાવ્યું એમ કે એનો અર્થ છે.
સ્ટ્રેટ લાઈન ઇઝ લિનિયર, એને બિગિનિંગ અને એન્ડ હોય છે. સર્કલ નો દેર ઇઝ નો બિગિનિંગ નો એન્ડ, ઓર એવરી પોઈન્ટ ઇઝ અ બિગિનિંગ એન્ડ એવરી પોઈન્ટ ઇઝ એન એન્ડ, ઇટ્સ પરફેક્ટ. એ આપણે જે રાસ છે ને, કૃષ્ણનો રાસ વૃંદાવનમાં, એક મોટું પ્રતીક છે ઓફ કોસ્મિક ડાન્સ, અદભુત છે. તો એ રાસનું મને દર્શન કરાવ્યું. હસિયા કમળાપતિ ધન્ય તારી રતી, પ્રેમની ભક્તિ નરસિંહાને આપી. પછી શું થયું? પુરુષ પુરુષાતન લીન થયું મારું, મારું પુરુષાતન ગયું, હું સખી ભાવ અનુભવવા લાગ્યો. અને પછી કે છે, દેહ દશા ટળી માહે રહ્યો ભળી, દૂતી થઈ માનીને મનાવા. હું દૂતી થયો આ રાસમાં, મને દીવો ધારણ કરવા આપ્યો મશાલ, એવા તલ્લીન થઈ ગયા કે હાથ બળી ગયો, એટલે દિવેટિયા કહેવાયા. જે રસથી અનુભવ્યો ગાઉં તે નિત્ય નમો, પ્રગટ ભૂતળે કરું અંતર જામી. અને પછી 9 વાર એમને કૃષ્ણના મુખે કેવડાવ્યું છે, હે નાગર, મારા મને તારામાં કોઈ ભેદ નથી, હું ને તું એક સમાન, આપણે બે એક સરખા. આવું 9 વાર એમણે કેવડાવ્યું છે. આ ભક્ત અને ભગવાનનો જે સંબંધ છે ને, એ સમાનતાનો છે. જેટલી જરૂર ભક્ત અને ભગવાનની છે, એટલી જ ભગવાન ને ભક્તની છે, એ એમની સમાનતા છે. એક માસ કે 3 માસ ત્યાં રહ્યા અને પછી ભૂતલ પર આવ્યા એમ કે છે. પછી હું ભૂતલ પર આવ્યો તો આ ભૂતલની દ્વારિકા નહીં ને જ્યાં ગયા તે, હું તમે જે જઈએ છીએ તે દ્વારિકા નથી, આ સપનું છે, આ રૂપક છે, આ અંદરના આંતરજીવનના અનુભવની વાત છે, આ મૂળ પરિવર્તનની વાત છે. એ અંદર થયેલો છે, કોઈ બાહ્ય સ્થળમાં થયેલો નથી, પણ આ કહેવાની એક રીત છે. એટલે શીશ નમાવીને ત્યાં થકી નિસર્યો, પૂરણ બ્રહ્મ શું પ્રીત સાધી, પુષ્પ આપ્યું હુને નાથ લક્ષ્મી વર્તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટે દીઠું, લક્ષ સભા કીર્તન તણો નિમ કરી નરસૈયાને મન લાગ્યું મીઠું. મેં 125,000 પદ રચવાનો નિર્ણય કર્યો, નિમ લીધો, એ મેં પ્રતિજ્ઞા કરી. હવે 125,000 તો રચાય, 50 વર્ષ સુધી એમણે કાવ્યો રચ્યા છે, 125,000 તો થાય નહીં, પણ 1600 પદો રચ્યા છે એમણે કૃષ્ણ ભક્તિના. એનું ભૂમિકામાં હું જતો નથી. ઉત્તરમાં નાનક, કબીર, સુરદાસ, પૂર્વમાં ચૈતન્ય, વિદ્યાપતિ, ચંડીદાસ, દક્ષિણમાં નામદેવ, જ્ઞાનેશ્વર, તુકારામ અને પશ્ચિમમાં નરસિંહ અને મીરા, આ બધા જ મહાન સંતો છે, મહાન કવિઓ છે, મોટા ગજાના કવિઓ છે. બધાએ પ્રાદેશિક ભાષામાં કાવ્યો રચ્યા છે. આનો ઇતિહાસ આખો જતો નથી. એમાં નરસિંહની વિશેષતા એ છે કે ઉત્તર ભારતમાં જેમણે જ્ઞાનના પદો રચ્યા એમણે ભક્તિના પદો નથી રચ્યા, પૂર્વ ભારતમાં જેમણે ભક્તિના પદો રચ્યા ચંડીદાસ વિદ્યાપતિ એમણે જ્ઞાનના પદો નથી રચ્યા, દક્ષિણમાં નામદેવ, તુકારામ, જ્ઞાનેશ્વરે જ્ઞાનના પદો રચ્યા એમણે ભક્તિના નથી. એક નરસિંહ જેવો કવિ છે મધ્યકાલીન ભારતમાં જેણે ભક્તિના 1600 પદો અને જ્ઞાનના 700 પદો રચ્યા છે, આ એની વિશેષતા છે. આવો કવિ ભારતમાં પાક્યો જ નથી. અને એક વાતાવરણ સૌરાષ્ટ્રમાં હતું નરસિંહના કારણે ભક્તિનું. 15 જ વર્ષમાં દ્વારકામાં મીરા આવ્યા, એમનો જન્મ થયો છે. અને એમને પછી જ્યારે ત્યાગ કર્યો મેવાડનો ત્યારે દ્વારકામાં આવીને વસ્યા હતા. એની હજી હવે લાંબી વાત છે, હું કરતો નથી, સમય બહુ થઈ ગયો છે, નરસિંહે બહુ સમય અને ઈ ડિઝર્વ સીટ ઓલસો. હવે મીરાની વાત એટલી જ કરવી છે કે મીરાએ લગ્ન, મીરાને પણ પ્રત્યક્ષ અનુભવ થયો છે ઈશ્વરનો. એમાં જનશ્રુતિમાં એવું છે, હું બહુ મિતાક્ષરી બધી કથનો કરીશ, એમાં જનશ્રુતિમાં એવું છે કે અહીં બધી સખીઓ પરણી ગઈ, એટલે એને થયું કે હવે મારે શું કરવાનું, એટલે મા પાસે ગઈ. મા તો બધી પરણી ગઈ, મારો વર કોણ? એટલે માએ એને આપ્યો કૃષ્ણની મૂર્તિને, કીધું આ તારો વર. એટલે મીરાને આખી જિંદગી થયું કે મારો કૃષ્ણ, હવે હવે મા તમને મૂર્તિ આપે એટલે મીરા થવાતું નથી,
એને કંઈક થયું છે, એને શું થયું છે, એનું પદ એને રચ્યું છે. તો એને કંઈક થયું છે, બહુ નાનપણમાં 5-7 વર્ષની ઉંમરે થયું છે. એક વિનોબાનો સંવાદ છે, એક શિષ્ય ગુરુ પાસે કહ્યું કે આ શંકરાચાર્યને 8 વર્ષે જ્ઞાન થયું. એટલે ગુરુએ કહ્યું કે શંકરાચાર્ય મંદ બુદ્ધિના હતા એટલે 8 વર્ષ લાગ્યા. એનું પણ થઈ શક્યું હોત. ટીએસ એલિયટને ડેન્ટી વિશે એક મોનોગ્રાફ લખવો હતો, તો ડેન્ટીને 9 વર્ષની ઉંમરે આવો અનુભવ થયો હતો ફ્લોરેન્સની શેરીમાં બિએટ્રીસને જોઈને. એટલે એમને થયું આ હું લખું મોનોગ્રાફમાં, કે 9 વર્ષે થયો હતો. એટલે એક મોટા સાયકાટ્રિસ્ટ પાસે ગયા લંડનમાં અને કહ્યું કે ભાઈ મારે લખવાનું છે, તો 9 વર્ષે આવો અનુભવ થયો લખું. અરે કે 9 નહીં, આ તો 5-7 વર્ષની ઉંમરે પણ થાય. એટલે તમારે બહુ આશ્ચર્ય નહીં પામું, મીરાને જો 5-7 વર્ષની ઉંમરે કંઈક અનુભવ થયો હોય, કોઈ રામ રમકડું જડ્યું હોય, એની એનું પદ વાંચવાનું છે. એટલે વાત નહીં. હવે મીરાને આ પ્રત્યક્ષ અનુભવ થયો છે ઈશ્વરનો. એ કોઈ તપમાં નહોતી, કોઈ સાધનામાં નહોતી, કોઈ યંત્રમાં નહોતી, કોઈ તંત્રમાં નહોતી, કોઈ કોઈ સંપ્રદાયમાં નહોતી, એને કશું જ કર્યું નથી. એને ઈશ્વર એની પાસે આવ્યો છે, એ ઈશ્વર પાસે નથી ગઈ, એની વાત એમણે કરેલી છે પોતે સ્વામુખે. તો મીરાએ લગ્ન કેમ કર્યું? વર તો વિઠ્ઠલ વર, બાકી બધા અવર, મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ, તો લગ્ન કેમ કર્યું? તો એ લગ્ન લગ્ન હતું જ નહીં, એ રાજકીય લગ્ન હતું. રાણાસન અને એના કાકા વિરમદેવ એ બંનેનો આગ્રહ હતો કે મીરા લગ્નથી મેળતાની કુંવરી એ મેવાડના રાજ્ય સાથે જોડાય, તો બાબરની સામે જે યુદ્ધ કરવાનું છે રાણા સંગ્રામને, એમાં જો આ બધા કુટુંબો એક થાય લગ્ન સંબંધથી, તો એક મોટું બળ ઊભું થાય અને એ બળને કારણે રાણા સંગ યુદ્ધ કરી શકે બાબરની સામે. આ મીરાને એમણે કહ્યું કે આ લગ્નનો આગ્રહ મેં તારી પાસે રાખીએ છીએ, કારણ કે તારે લગ્ન ન ભોગવવું હોય તો ન ભોગવીશ. મીરા સુત જાયો નહીં, શિષ્ય મૂડ્યો ન કોઈ, એને કહી દીધું તું ભોજરાજાને કે હું તને સંતાન નહીં આપું, તારે બીજું લગ્ન કરવું તો કરજે, કારણ હું તારી સાથે લગ્ન ભોગવવાની નથી. આ તો રાણા સંઘને માનનું માન રાખવા માટે, આ ભારતવર્ષનો ઉત્કર્ષ થાય, ઉદ્ધાર થાય, ભારતવર્ષમાં એકતા થાય માટે હું આ લગ્ન સ્વીકારું છું, એમ કરીને એણે આ લગ્ન સ્વીકાર્યું. સો ઇટ વોઝ એ પોલિટિકલ મેરેજ. એને યુરોપમાં આવા અનેક લગ્નો થયેલા છે, આપણે ત્યાં પણ થયેલા છે. એને મારિયાસ ધ કોવેનાસ કહેવાય છે, મેરેજ ઓફ કન્વિનિયન્સ કહેવાય છે. એ આપણે જેમ લગ્ન કરીએ છીએ એ અર્થમાં મીરાએ લગ્ન કર્યું જ નથી, એટલે કે મીરા સુત જાયો નહીં. તો આ રીતે એનું લગ્ન થયેલું છે. પછી આવી મેવાડમાં મેળતામાંથી, તો એમ છે જનશ્રુતિમાં કે એને ધાર્મિક ત્રાસ આપવામાં આવ્યો. રાણીવાસમાં ગઈ એટલે શૈવ કુટુંબ હતું, સિસોદિયા કુટુંબ, આ રાઠોડ કુટુંબની હતી, વૈષ્ણવ ધર્મી હતી, પેલા શૈવ ધર્મી હતા, એટલે એ વૈષ્ણવ હોવાથી એને ધાર્મિક ત્રાસો આપવામાં આવ્યો રાણીવાસમાં, એ ખોટું છે. એને રાજકીય ત્રાસ આપવામાં આવ્યો છે, એનું કારણ હમણાં થોડી વાર પછી કહીશ. પણ રાણા સંઘ પર એને આટલો મોટો ઉપકાર કરેલો એટલે સુરક્ષિત હતી. અને રાણીવાસમાં રાણા સંઘની માતા રતનબાઈ ઝાલી રાણી હળવદની એનું વર્ચસ્વ હતું. એટલે મીરાના એના પર ચાર હાથ હતા, કારણ કે એણે પોતાના ગુરુને જે મૂર્તિ આપી રવિદાસને, એ મૂર્તિ રવિદાસે મીરાને આપેલી નાની હતી ત્યારે, કોઈ યોગ્ય પાત્રને આપી હતી રવિદાસને એમના અંતિમ વર્ષોમાં, એટલે મીરામાં એ મીરા એ મૂર્તિ લઈને આવેલી હતી. ચોરીમાં પણ એ મૂર્તિ લઈને બેઠી હતી કૃષ્ણની, એ જોઈ ગઈ હતી. એટલે એના ચારે હાથ હતા મીરા ઉપર, એટલે રાણા સંઘ પર ઉપકાર ને મીરા પર ચારે હાથ રતનબાઈના, એટલે મીરાને કોઈ ત્રાસ આપી જ શકે નહીં ધાર્મિક. અને રાણા સંઘે 28 લગ્નો કર્યા હતા ભારતની એકતાને માટે, એમણે 28 નાના મોટા રાજ્યો સાથે લગ્ન કર્યા હતા. એમને 11 સંતાનો હતા રાણા સંઘ. આ જેમ આપણા યુગમાં રાજાજી હતા ને, એમ એ યુગમાં મધ્યકાલીન ભારતમાં એક મહાન મુત્સદ્દી એ રાણા સંઘ હતા, સંગ્રામ છે. એને 2 વાર ઇબ્રાહિમ લોદીને હરાવ્યા હતા, પરાજય આપ્યો હતો. અને બાબરની સામે લડવા જતો હતો ત્યારે શું થયું એની વાત હું હમણાં થોડીક વાર પછી કરીશ. તો મીરા અહીં આવી, અબ્રાહમ લોદીને એમણે હરાવ્યા, 2 વાર પરાજય આપ્યો, એમાં એ રાણા સંઘ ગવાયા, એમનો જમણો હાથ કપાઈ ગયો, ભોજરાજા પણ ગવાયા, રતનસિંહ મીરાના પિતાજીનું ત્યાં મૃત્યુ થયું યુદ્ધભૂમિ પર જ. આ એમણે આટલું બલિદાન આપવું પડ્યું હરાવવામાં. હવે મેવાડમાં થયું કે પાટવી પુત્ર ભોજ
એ તો હવે મરણ તોલ ગભાયો છે એટલે થોડાક સમયમાં એનું મૃત્યુ થશે. એટલે બે કુટુંબ વચ્ચે સ્પર્ધા હતી, એક જોધપુરનું કુટુંબ ને બીજું બુંદીનું કુટુંબ, એની ધનભાઈ અને બીજી ઈ કર્મેતનભાઈ, આ બંનેના પુત્રો માંથી કોણ રાણા સંઘનો વારસ થાય એના માટે હજી તો બેઠો છે ભોજરાજ, પણ એ મૃત્યુ ટૂંક સમયમાં પામવાનો છે એમ માનીને આ ષડયંત્રો શરૂ થયા વારસા યુદ્ધના. તો એક વાર એવું બન્યું કે રાણા સંઘ યુદ્ધભૂમિ પર હતા, કારણ કે ગુજરાતના મુઝફ્ફર બીજાએ અને માળવાના મહંમદ બીજાએ ચિત્તોડ પર આક્રમણ કર્યું હતું, એટલે રાણા સંઘ યુદ્ધભૂમિ પર હતા. એની અનુપસ્થિતિનો લાભ લઈ અને જોધપુરના કુટુંબે મેવાડમાં ચિત્તોડમાં એક ષડયંત્ર કર્યું હતું કે રાણા સંઘ પાછો આવે એટલે એને પદભ્રષ્ટ કરવો અને પોતાના પુત્ર એમને ગાદીનો વારસ સ્થાપવો. તો બન્યું એવું કે યુદ્ધભૂમિ પરથી એ વિજય પામતો હતો, છતાં આ બંનેની સાથે સંધિ કરી મુઝફ્ફર અને મહંમદની સાથે, જેટલી જીતું તું બધું પાછું આપી દીધી અને એકદમ ઓચિંતો એ ચિત્તોડ પાછો આવ્યો, કારણ કે એને ષડયંત્રની જાણ થઈ. એ કોણે કરી જાણ? મીરાએ કરી, એને સંદેશા મોકલ્યા, એને ખબર હતી ષડયંત્ર ચાલે છે, એટલે સાધુ સંતો મારફતે એને સંદેશો મોકલ્યો કે અહીં તમારી વિરુદ્ધ તમારી ગેરહાજરીમાં અહીંયા આ ષડયંત્ર ચાલે છે. એટલે તરત એ પાછો આવ્યો, એટલે બધાને આશ્ચર્ય થયું કે પાછા કેમ આવ્યા. વિજય પામતા હતા, સંધિ કરી, જીતેલો પ્રદેશ પાછો આપીને પાછા કેમ આવ્યા? આવીને તરત એમણે કહ્યું જાગીરદારોને કે જે એમ ઈચ્છતા હોય કે હું પદભ્રષ્ટ થાઉં એ હાથ ઊંચો કરે. હવે એમની હાજરીમાં કોણ હાથ ઊંચો કરે? એટલે કોઈ હાથ ઊંચો ન કરે. એટલે ષડયંત્ર તો નિષ્ફળ ગયું, પણ એમને રતનસિંહને ધનબાઈના પુત્રને વારસ તરીકે જાહેર કરવો પડ્યો, આ સમાધાન કરવું પડ્યું. હવે આ સંદેશો મીરાએ મોકલ્યો છે એ બરોબર પાક્કી ખાતરી આ જોધપુરના કુટુંબને થઈ ગઈ. પછી રાણા સંઘનું મૃત્યુ થયું, ભોજનું તો થયું, રાણા સંઘનું મૃત્યુ થયું, રતનબાઈનું રાણીવાસનું મૃત્યુ થયું. હવે રતનસિંહ ગાદી આવ્યો, હવે મીરાને માફ કરે. એને મીરાનો ભયંકર ભય હતો કે આ મને કોઈક દિવસ નડવાની ઈચ્છા આવી, એને શંકા હતી, એ ડરતો હતો મીરાથી. એટલે એણે પહેલા નાગ પ્રેષણ કર્યું, પછી વિષ પ્રેષણ કર્યું, નાગ મોકલ્યો, એટલે અનુચરોએ નિર્વંશ નાગ કરડાવ્યો, ઝેરની કોથળી કાઢી નાખી અને પછી અંદર ચાબડીમાં ફૂલનો હાર મૂકીને કહ્યું અમે તો એને કરડાવ્યો નાગ, પણ શું કરીએ એ તો કૃષ્ણની ભક્ત, એટલે પછી નાગ હતો એ ફૂલનો હાર બની ગયો. આ ચમત્કાર કોણે કર્યો? કૃષ્ણએ કર્યો જરૂર અંતે, પણ અનુચરે કર્યો. એમના હૃદયમાં મીરા માટે પ્રેમ હતો, સ્ત્રી હત્યાનું પાપ પણ લાગવાનું હતું, એટલે એમણે આ કર્યું હતું અને મીરા એથી કરીને સુરક્ષિત રહી હતી. પછી જ્યારે ચરણામૃત મોકલ્યું, જ્યારે વિષ મોકલ્યું ત્યારે વિષ ઢોળી દીધું અનુચરોએ અને એમાં ચરણામૃત ભરી દીધું અને પીવડાવી દીધું. આ મીરાને ખબર હતી આ બધું શું કર્યું અનુચરોએ, પણ એ દોઢ ડાઈ થઈને એમ કે મને ખબર છે આ બધું અનુચર અનુચર, એટલે પેલાનું જળ પરથી માથું જાય, એનો જીવ બચાવવા જતા અનુચરો પોતાનો જીવ ગુમાવે એટલી બધી મૂરખ નહોતી ને. એટલે હી શી ઓબ્ઝર્વ વેરી ડિગ્નિફાઈડ ડિસ્ક્રીટ સાયલન્સ અબાઉટ ઇટ. હવે આ ચમત્કાર એ થયો છે, મનુષ્યનો કાકરો કાઢી નાખવાની બહુ આપણને બહુ 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 ભારતની અંદર ઈશ્વરને કારણે, ઈશ્વર છે જ, આ હૃદયમાં જાનુચરોના હૃદયમાં પ્રેમ જન્મ્યો એ કોણે જન્માવ્યો? તમારે કહેવું હતું કે ઈશ્વરે કૃષ્ણએ જન્માવ્યો, પણ પરમેશ્વર કોઈ દિવસ તમારી સામે આવીને એને કશું કર્યું નથી, કોઈએ પોતાની સગી આંખે પરમેશ્વર જોયો નથી. જે લોકો કહે છે બધા એ બધા જ અસત્યભાષી છે, ઈશ્વર કોઈ દિવસ આવતો નથી, જો આવે ને તો તમે આદરા થઈ જાઓ, એટલું એ તેજસ્વી છે. સારું છે કે આવતો નથી, એ મનુષ્યો દ્વારા જ કામ કરતો હોય છે ને આપણે મનુષ્યનો કાંકરો કાઢીએ. જે યશ અનુચરોને આપવો જોઈએ તે આપણે કૃષ્ણને આપીએ છીએ, આપણને અંતે તો કૃષ્ણ જ બધો પ્રેમ જન્માવ્યો. પ્રેમ જેવો કોઈ ચમત્કાર છે?
તો બીજા ચમત્કારો ક્યાં શું કરો તમે? આ નિષ્ફળ ગયું ને, જેમ પેલા કાવતરા નિષ્ફળ ગયા હતા, જેમ નાગરોના નિષ્ફળ ગયા હતા, એમ અહીંયા આ રતનસિંહના બે પ્રયત્નો મીરાનો હત્યા કરવાના નિષ્ફળ ગયા. એટલામાં રતનસિંહની હત્યા થઈ. સૂરજમલને રતનસિંહ એ બે એકબીજાની સામે કટારના ઘા કર્યા, એમાં રતનસિંહનું મૃત્યુ થયું. એટલે પછી વિક્રમાદિત્ય રાણો થયો, કરમેતનભાઈનો દીકરો બુંદીના. અને કરમેતનભાઈ અને મીરાને બહુ સારું બનતું હતું, એટલે મીરાને એમ કે હવે તો આપણે આ કરમેતનભાઈનો પુત્ર ગાદી પર છે વિક્રમાદિત્ય, એટલે આપણે સુરક્ષિત છીએ. પણ આ વળી જબરો નીકળ્યો, વ્યભિચારી હતો. ને પૃથ્વીરાજનો અનવસ પુત્ર, ઇલેજિટિમેટ ચાઇલ્ડ, એક વનવીર એ એનો મંત્રી હતો, અને એ બહુ દુષ્ટ માણસ હતો. એ તાકીને બેઠો હતો કે ક્યારે આ વિક્રમાદિત્યની હત્યા કરીને ગાદી પર બેસી જાઉં. હવે એટલે વિક્રમાદિત્યને ચડાવ્યો એને કે તું મીરાને ત્રાસ આપ, જેથી એનો કાંકરો કાઢી નાખીએ પહેલા, પછી વિક્રમાદિત્યનું કાઢી નાખું, હું ગાદી લઈ લઉં. આ એનું એક મનમાં એક મુરાદ હતી એની. એટલે બે ભૂલ, આગલા રાણાએ જે ભૂલ કરી હતી નાગપ્રેષની અને વીર તારે બચી ગઈ ને, એટલે આ જબરો નીકળ્યો, આ ચાલાક નીકળ્યો. એણે મીરાને જઈને એમ કીધું કે આપણું જે સરોવર છે ને એમાં તો ડૂબી મારું, એટલે હું એમ કહીશ કે વિધવા હતી, નિસંતાન હતી, જીવનથી કંટાળી ગઈ હતી, એટલે એને આત્મહત્યા કરીશ એમ હું કહીશ. હવે એ કોઈ અનુચર નહોતો, તો રાણાએ સ્વયં કહ્યું કે તું જા અને આમ કર, હું આમ કરીશ. હવે કોઈ ચમત્કાર થવાનો તો મીરાને ખબર હતી, એટલે મીરા ચિત્તોડનો ત્યાગ કરીને ચિત્તોડમાંથી ચાલી ગઈ. ક્યાં ગઈ? પિયર ગઈ. પહેલા તો એને થયું કે આ વિક્રમાદિત્ય પાછા મારા કાકાને હેરાન કરશે, મારી અહીં હાજરી છે કે, એટલે મેળતામાંથી પાછી વ્રજમાં ગઈ. વ્રજમાં ગઈ તો શું થયું? બધો ભ્રષ્ટાચાર જોયો એણે આશ્રમોમાં. જીવા ગોસાઈને મળવું હતું, એટલે જીવા ગોસાઈ કેવડાવ્યું કે હું સ્ત્રીનું મુખ જોતો નથી. આજે પણ નહીં જોનારા છે ને ધર્મ પુરુષ ગુજરાત, સ્ત્રીનું મુખ નહીં જોનારા, એમના વારસો છે ને. દયારામે બહુ સરસ મીરાચરિત્ર લખ્યું છે, એમાં બે પંક્તિ છે. આજ લગી અમે એમ જાણતા કે વ્રજમાં પુરુષ વસે છે એક, કૃષ્ણ સિવાય કોઈ પુરુષ નથી, બધી દાસીઓ જ છે. નરસિંહ મહેતા પણ દાસી ભાવ હતો, દયારામે પણ દયા દાસી કહ્યું છે પોતાને. મીરા તો સ્ત્રી જ હતી એટલે એને દાસી થવાની જરૂર નહોતી. એટલે આજ લગી અમે એમ જાણતા વ્રજમાં પુરુષ વસે છે. વ્રજમાં વસ્યા તો એ પુરુષ રહ્યા છો, ભલો તમારો વિવેક. હવે અહીં ના રહેવાય, આ વ્રજમાં તો બધું ભ્રષ્ટાચાર છે, ધર્મને નામે આ બધું સ્ત્રીનું મુખ ના જોવું બધું. અરે સ્ત્રીઓ ઈશ્વરનું સર્જન છે, મનુષ્યો ઈશ્વરનું સર્જન, મનુષ્યો સ્ત્રીઓ ઈશ્વરને પ્રિય છે, તો તમને કેમ નથી? જે મનુષ્યમાં માનતો નથી એ હું હૃદય પર હાથ મૂકીને કહું છું, એ ઈશ્વરમાં માનતો નથી. ઈશ્વર મનુષ્યમાં માને છે, ઈશ્વર જાતે કશું કરતો નથી આવીને, એ મનુષ્યો દ્વારા કરે છે. અને તમારે મનુષ્યનો કાંકરો કાઢી નાખો છો આ ભારતમાં, વેરી ઇઝ યોર હ્યુમેનિઝમ? બધું ભગવાને કર્યું, ચમત્કાર થયા, ક્યાં સુધી આ હત્યા કરશે? અરે કઈ મનુષ્યનો તો ગૌરવ કરો. કોન્સ્ટિટ્યુશન લઈને બેઠા છો, ઉચ્ચ નીચના ભેદ વિનાનો સમાજ લઈને બેઠા છો, ઉચ્ચાવસ્થા ક્રમ નહીં, જાતિ ભેદ નહીં, લિંગ ભેદ નહીં, એ સમાજમાં તમે આ બધું કરો છો. જાણે નરસિંહ મહેતા થયા જ નથી, જાણે મીરા થઈ જ નથી, એમ આપણે જીભવા માંગીએ છીએ. તો પછી હવે ક્યાં જવું? તો કૃષ્ણ ક્યાં ગયા હતા? દ્વારિકા. તો દ્વારિકા જવું એટલે મીરા દ્વારિકા આવે. આ મીરાનો કૃષ્ણ છે ને એ નથી ગોકુળનો, નથી વૃંદાવનનો, નથી મથુરાનો, એ નથી મહાભારતનો, નથી ભાગવતનો, એ મીરાના હૃદયનો છે, એનો પોતાનો મૌલિક છે, એ આપણે જોઈશું. એનો એક પદ છે એનું. તો હવે ઉદયસિંહ આવ્યો,
વિક્રમાદિત્ય ને પેલા રણવીર વચ્ચે સ્પર્ધા થઈ ને હત્યા થઈ, એટલે એનો નાનો ભાઈ ઉદયસિંહ આવ્યો. હવે ઉદયસિંહ ને એમ થયું કે હું મીરા ને અહીંયા પાછી બોલાવું માન ભેર અને એની પ્રતિષ્ઠા કરું, એટલે બ્રાહ્મણો મોકલ્યા દ્વારકા. એટલે બ્રાહ્મણોના પેટમાં તેલ રેડાયું કે માણ માણા બલા ટળીતી ચિત્તોમાંથી ને પાછી આવશે તો આપણું શું બ્રાહ્મણો. એટલે પેટમાં તો પાપ હતું કે આ ના આવે તો સારું, પણ હવે રાજાએ કહ્યું હતું એટલે જવું તો પડે, નહીં તો દર પરથી માથું જાય. એટલે મીરાન કે તમને બોલાવે છે અને તમારે તો પ્રતિષ્ઠા કરવાની છે, તમે આવો. એટલે મીરાને તો જવું જ નહોતું, આટલા વર્ષે 10 વર્ષે હું ક્યાં જાઉં, ત્યાગ કરીને તો આવી છું, પાછું એ એ જગતમાં મારે ક્યાં જવું. એટલે બ્રાહ્મણોએ કહ્યું કે અમે તમે જો નહીં આવો એ વધારે દોઢ ડાયા થયા તો અમે આ મરણાંત ઉપવાસ કરીશું. રાજાનજીને રાણાનજીને કહેવાય ને એમ મરણાંત ઉપવાસ કર્યા હતા. એટલે મીરાને શું વાતો, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, સંકટ આવ્યું. એટલે એને ચતુર હતી, બહુ ચતુર હતી, એ રાજકુમારી હતી. દુદાજી એનું શિક્ષણ જે કરેલું એ કોઈ મહારાણીને શોભે ભવિષ્યમાં એવું શિક્ષણ કર્યું હતું. એ ઘોડેસવારી જાણતી હતી, શસ્ત્રવિદ્યા જાણતી હતી, અસ્ત્રવિદ્યા જાણતી હતી, સંગીત જાણતી હતી, નૃત્ય જાણતી હતી, કવિતા જાણતી હતી, સંસ્કૃત જાણતી હતી, બહુ સંપન્ન સુસંસ્કારી સ્ત્રી હતી. એ મેવાડની મહારાણી થવાને પાત્ર હતી પણ ન થઈ. તો એને કહ્યું કે કૃષ્ણ મને જો સંમતિ આપે તો હું આવું. એટલે ગર્ભદ્વારમાં ગઈ, બારણા બંધ કરીને સાંકળ વાસી દીધી, પોતાના સંન્યાસીનીના વસ્ત્ર એને ઉતારી નાખ્યા, મૂર્તિ પાસે મૂક્યા અને સંસારીના વસ્ત્ર પહેરી અને ગર્ભદ્વારના પાછલે બારણેથી એ ચાલી ગઈ. હવે ના બહાર આવી એટલે એમણે બારણું તોડ્યું અને જોયું તો વસ્ત્રો પડ્યા હતા. હાશ, હવે આપણે જઈને કહીશું ઉદયસિંહને કે અમે તો આ મરણાંત ઉપવાસ કર્યા, શું કરીએ, પણ એ તો મૂર્તિમાં સમાઈ ગઈ, સાયુજ્ય મુક્તિ થઈ એની. મીરા મૂર્તિમાં નથી સમાઈ ગઈ, એ દ્વારિકાનો ત્યાગ કરીને ચાલી ગઈ છે અને એ શૂન્યમાં સમાઈ ગઈ છે, એ અજ્ઞાતવાસમાં ગઈ છે, એને પોતાનું નામ ભૂસી નાખ્યું છે. પછી કદી ગયું નથી કે હું મીરા છું. 10 વર્ષે દક્ષિણ ભારતમાં તીર્થયાત્રાએ હતી, અલવાર સંતોના પ્રદેશમાં, આચાર્યોના પ્રદેશમાં 10 વર્ષ સુધી એ ત્યાં રહી. પછી જયદેવના ગામમાં ગઈ, પછી એ બંધોગઢમાં ગઈ, ત્યાં 10 વર્ષ રહી, 10 વર્ષ દ્વારકામાં, 10 વર્ષ દક્ષિણ ભારતમાં અને 10 વર્ષ પૂર્વ ભારતમાં. બંધોગઢમાં રામચંદ્ર વાઘેલા રાજા હતા, એના દરબારમાં તાનસેન ગવૈયો હતો, એની સાથે મીરાનું જનશ્રુતિમાં એવું છે કે એ સમયના મધ્યકાલીન ભારતના 5-5 મહાપુરુષો મીરાને મળ્યા છે. તો મીરા કેવી હશે, એની પ્રતિભા કેવી હશે કે આવા 5 મહાપુરુષો એ સમયના એના સમકાલીનો એને મળે. એ દ્વારિકામાં તો આવે નહીં મળવા, કેવી રીતે આવે. અકબર, માનસિંહ, તાનસેન, બિરબલ અને તુલસીદાસ એ દ્વારકા આવવાના હતા, તો ક્યાં મળ્યા મીરાને, એ પૂર્વ ભારતમાં મળ્યા છે. એ બંધોગઢમાં રામચંદ્ર વાઘેલા બહુ ધર્મપ્રિય હતો, એને ત્યાં તાનસિંહ ગવૈયો હતો, ત્યાં મળ્યા. તુલસીદાસનું ચિત્રકૂટ પાસે હતું, તુલસીદાસને મળવા આવ્યા હતા. ત્યાંથી પછી એ કલા રસિક હતો એટલે તો તાનસિંહનો ગવૈયો હતો. પછી અંબરગઢમાં ભાઈ ભગવાન દાસના ઘર રાજ્યમાં એ ત્યાં રહી, ત્યાં માનસિંહ એનો પાલક પુત્ર હતો અને બિરબલ એનો મંત્રી હતો, એ બે ત્યાં મળ્યા. અને અકબર એ વખતે નાનો હતો, સગીરભાઈનો હતો, એ રાજપદે આવ્યો હતો, એને કોઈ સંત પાસેથી માર્ગદર્શન જોઈતું હતું એટલે એ અહીંયા અંબરગઢ આવ્યો અને મીરાને મળ્યો. ખબર નથી કે મીરા છે, પણ મીરાને મળ્યો. કાય એ તો તમે જોધાબાઈમાં જોયું હશે અકબરમાં, કે પછી ભગવાન દાસે પોતાની બેન જોધાબાઈનું લગ્ન અકબર સાથે કર્યું, પોતાની પુત્રીનું લગ્ન સલીમ સાથે કર્યું હતું. આ લગ્ન વ્યવહારો, આ કોનું માર્ગદર્શન છે, આ કોનું દર્શન છે, મીરાનું છે. અકબરે જ્યારે કહ્યું કે મને માર્ગદર્શન આપ, ત્યારે મીરાએ કહ્યું જો આ ઉત્તર ભારતમાં આખી જિંદગી મેં યુદ્ધો જોયા છે, ષડયંત્રો જોયા છે, આંતરવિગ્રહો જોયા છે, પ્રપંચો જોયા છે, ખટપટો જોઈ છે, દુઃખી દુઃખી છે આખી પ્રજા. આ ઐક્ય નહીં થાય તો આ હિન્દુ અંદર અંદર લડી મળશે, હિન્દુ મુસ્લિમ લડી મળશે. તો એનો એક જ ઉકેલ છે કે હિન્દુ મુસ્લિમ ઐક્ય. તો એ ઐક્ય થશે તો આજે બુંદીને જોધપુરનું થયું એ નહીં થાય,
એવા ષડયંત્રો ને એવા કુસંપો નહીં થાય, ભારત એક થશે તો સુખ અને શાંતિ થશે. તો આ જે દર્શન છે દિનેલાઈનું, એ મીરાની ભેટ છે અકબરને. તો મીરા એ માત્ર સંત નહોતી, એક પ્રયત્ન ઐક્યનો મહાભારતમાં કૃષ્ણએ કર્યો હતો, બીજો પ્રયત્ન આપણા યુગમાં ગાંધીજીએ કર્યો છે. પણ આ બેની વચમાં મધ્યકાલીન ભારતમાં કૃષ્ણ પછી અને ગાંધીજી પૂર્વે આ ઐક્યનો, ભારત વર્ષના ઐક્યનો એને કારણે એની સુખ શાંતિનો એક પ્રદર્શન એ મીરાને હતું. મીરા માત્ર સંત નહોતી, એ ભારત વર્ષના ઇતિહાસની એક વિરલ વિભૂતિ હતી. કરું બહુ કરી હતી, ગ્રંથ ગરબડ કરી ઘણી, પણ પછી કરીશું. હા, એકવાર પાઠ, મને ધીરુભાઈનો આદેશ છે કે એકવાર પાઠ કરવાનો પછી એના વિશે બોલવાનું. તો કાવ્ય છે હાથ મેળવીએ. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું છે મારે. તમારા હાથમાં તો કેટલું છે, ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ના ના, આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે, આપણા હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયના ભાવ ભેળવીએ, અને સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે તો એ જુઓ, આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. આ એક નાટ્યાત્મક કાવ્ય છે, એક અજાણ્યો પાત્ર છે, અજાણ્યો એક વ્યક્તિ છે અજાણી, એને સંબોધીના કાવ્ય લખાવ્યું છે. લાવો તમારો હાથ મેળવીએ, પેલો લંબાવતો નથી એટલે પછી કહે છે, કહું છું હાથ લંબાવી, તમે તો લંબાવો, તો એ એ લંબાવતો નથી એટલે કહે છે, એને વહેમ પડ્યો છે કે આ મેળવવાની વાત કરે છે, મારા હાથમાંથી કંઈક મેળવી લેવું લાગે છે આ માણસને, એટલે લંબાવતો નથી. એટલે કહે છે, કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલું એ છે, તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. લોકો કહેતા હોય છે ને, મારા હાથમાં ધન છે, સત્તા છે, કીર્તિ છે. હવે આવું કહો તો પેલો હાથ લંબાવતો ને તોય ના લંબાવે, કે મારે તમારું કશાનું કામ ના, ખાલી તમારો હાથ. પછી પોતાના ઉદ્ગારથી જે ચમકે છે, તરત એને ભાન થાય છે કે કોઈ પણ મનુષ્યનો હાથ ખાલી નથી હોતો. રિક્ત પાડી ખાલી હાથનો માણસ પણ ખાલી નથી હોતો. ના, એનું કારણ તો કે છે, ખાલી તમારો હાથ, ના ના, આપણા બેઉ હાથમાં ખાલી હાથમાં એ કેટલું છે, આપણા હાથમાં ઉષ્મા 98.6 ડિગ્રી ટેમ્પરેચર છે, અને થડકો 60 પલ્સીસ છે. આપણા બેઉ ખાલી હાથમાં એ કેટલું છે, આપણા હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયના ભાવ ભેળવીએ, અને સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા હાથ કેળવીએ. ચામડાના છે ને એટલે કેળવવાનું હોય એને. તો આ હાથ મિલાવ્યા કરશો ને અજાણ્યાઓની સાથે પણ, તો જ તમારો હાથ કેળવાશે, બાકી નહીં કેળવાય, એવો ને એવો જડ રહેશે. છતાં પેલો હાથ નથી લંબાવતો, આ કાટલું કયા પછી પણ. એટલે કે અજાણ્યા છો ભલે તો હવે જુઓ, હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ. હવે એના અંતમાં બે વિકલ્પ છે, ક્યાં તો એને હાથ લંબાવ્યો એટલે કવિ મૂગો થઈ ગયો, ક્યાં તો હજી નથી લંબાવ્યો એટલે હવે કશું કહેવાની જરૂર નથી, એટલે વાત પૂરી થઈ ગઈ. ફરવા આવ્યો છું, તદ્દન બે જવાબદાર માણસ છે. ઇઝ અ રેક્લુઝ, રખડું છે. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. અહીં પથ પર શી મધુર હવા, ને ચહેરા ચમકે નવા નવા, ચહુ ન પાછો ઘેર જવા,
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમય સરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. હવે આનાથી કોઈ મોટી જવાબદારી હોય? તમને લાગે કે આ બે જવાબદાર માણસ છે, ફરવા આવે છે, કોઈનું કામ કરતો નથી, પોતાનું કરતો નથી, પારકાનું કરતો નથી, પણ એ શું કરે છે તો જુઓ. જાદુ એવો જાય જડી, જાદુ જડી જાય તો એટલી નમ્રતા છે એનામાં, ને જાદુ છે એમ પ્રેમ થવો કઈ સહેલું નથી. ઘડીક સંગ આપણો, ઘડીક સંગ કેટલાને આજે મળ્યો હોય, કદી કદાચ જિંદગી ફરી નહીં મળ્યું, એવું છે માનવ જીવન. ઘડીક સંગ, કાળની કેડી એ ઘડીક સંગ. હવે કાળને કેડી હોય, કાળ સ્થળ નથી, પણ સોમવાર મંગળવાર બુધવારે કેડી છે એની. કાળની કેડી એ ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ. આત્મને તો એ જન્મો જન્મ લાગી જશે એનો રંગ, રે ભાઈ આપણો ઘડીક સંગ. ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન મેળા, વાટમાં વચ્ચે ક્યારેક નક્કી આવશે વિદાય વેળા, તો કેમ કરીને કાળ ભૂલેના એમ ભમીશું ભેળા, હૈયાનો હિમાળો ગાળી ગાળી ને વહશું હેતની ગંગ. આપણો ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ. પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી, કંટક પથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી, એકબીજાને જીતશું રે ભાઈ જાતને જાશું હારી, એકબીજાને જીતશું રે ભાઈ જાતને જાશું હારી, ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ. આપણો ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ.